हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालय डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनो स्वागत करूँ छूँ। तो मित्रों, लास्ट लेक्चर की अंदर आप विद्युत क्षेत्र विषय आप भण्या था, बराबर है, एना अमुक एक्जाम्पल्स आप जोया था। तो मित्रों, आज आप विद्युत भार वितरण विषय अभ्यास करवा है। विद्युत भार वितरण एटले शू? तो मित्रों, अत्यार सुधी आप जो भण्या एक पॉइंट चार्ज એટલે કે બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે બિંદુવત વિદ્યુત ભાર વિશે આપણે સ્ટડી કર્યું કે ભઈ બિંદુવત વિદ્યુત ભાર છે મારી જોડે પોઝિટિવ અથવા તો નેગેટિવ, તો એની અંદર ફોર્સ એટલે કે એફ બળ કેટલું લાગે છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું લાગે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો કે એક જ વિદ્યુત ભાર હોય મિત્રો મારી પાસે આ પ્લસ Q એક જ વિદ્યુત ભાર છે તો એ વિદ્યુત ભાર દ્વારા કોઈ બિંદુ પર કોઈ P બિંદુ પર આપણને કેટલું બળ અથવા તો કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ કે વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એના વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો। તો હવે આપણે આજના લેક્ચરમાં વિદ્યુત ભારનું વિતરણ જોવાનું છે। તો વિદ્યુત ભારના વિતરણની અંદર મિત્રો એક કરતા વધારે વિદ્યુત ભાર કોઈ પ્રકારની સપાટી પર અથવા તો કોઈ આકૃતિ પર વિતરણ થયેલું હોય અને એના દ્વારા આપણે ટોટલ કોઈ બિંદુ પર કેટલું વિદ્યુત ભાર કે એનું ક્ષેત્ર મળશે એ આપણે સ્ટડી કરીશું મિત્રો। તો માની લો કે આપણી પાસે એક સળિયો છે, રોડ, આ એક સળિયો છે અને એ સળિયા ઉપર આપણે દરેક જગ્યા પર પોઝિટિવ ધન વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે મિત્રો। અત્યાર સુધી આપણે જોયું કે કોઈ એક જ વિદ્યુત ભાર હતો અને એના દ્વારા કોઈ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે એના વિશે આપણે અભ્યાસ કર્યો। તો મિત્રો, હવે આપણી પાસે એક લોખંડનો કે કોઈ બી મટીરીયલનો એક રોડ એટલે કે સળિયો છે અને એ સળિયા પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું જોવા મળે છે અને અહીંયા મિત્રો એક બિંદુ આપેલું છે P બિંદુ અને એ P બિંદુ પર આ સળિયા દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ આપણે શોધવાનું છે મિત્રો। તો કઈ રીતે શોધીશું? તો આ સળિયો જે છે એ માની લો કે L લંબાઈનો સળિયો છે અને આ સળિયાથી આ બિંદુ સુધીનું જે અંતર છે એ આપણને આપેલું છે A। કેટલું આપેલું છે મિત્રો? A। તો મિત્રો, હવે આ સળિયા દ્વારા આ બિંદુ પર જે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર લાગે છે તે આપણે અભ્યાસ કરવો છે। તો શું કરીશું મિત્રો? તે આઈડિયા આવે છે, વિચારી શકો તમે? તો હા મિત્રો, આપણે અત્યાર સુધી બિંદુવત વિદ્યુત ભાર વિશે જોઈએ, તો આ સળિયાને આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભારની અંદર કટ કરી લઈએ। માનો કે મેં અહીંયા આટલો ભાગ કટ કર્યો કે આટલો ભાગ જ લીધો, તો આટલા ભાગ ઉપર સળિયાના આ ભાગ ઉપર મારી પાસે માની લો કે dq જેટલો વિદ્યુત ભાર છે મિત્રો અને આ સળિયાની જે લંબાઈ છે dq જેટલો વિદ્યુત ભાર માટેના સળિયાની જે લંબાઈ હશે એ dx જેટલી હશે, બરાબર છે? તો મિત્રો, હવે આ જે મેં કટ કરેલો ભાગ છે dx જેટલી લંબાઈ અને dq જેટલો વિદ્યુત ભાર ધરાવતું એક બિંદુ મેં કાપી લીધું। તો મિત્રો, હવે આ આપણી જોડે બિંદુવત વિદ્યુત ભાર મળી ગયું, બરાબર છે? તો બિંદુવત વિદ્યુત ભાર માટે જે ઇક્વેશનો આપણે વાપરતા હતા એ ઇક્વેશનો આ માટે વાપરીશું અને આખા સળિયા માટે આપણે શું કરીશું મિત્રો? સંકલન કરીશું, એટલે કે દરેક બિંદુઓનો સરવાળો કરીશું। સંકલન વિશે તો તમને ખ્યાલ જ હશે મિત્રો, બરાબર છે? તો એક બિંદુ માટે આપણે વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને દરેક બિંદુ સળિયાના દરેક બિંદુ માટે આપણે એનો સરવાળો સંકલન લઈશું। તો આપણને મિત્રો ટોટલ સળિયા દ્વારા આ બિંદુ પર કેટલો વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એની માહિતી મળી જશે મિત્રો। તો મિત્રો, આ જે આપણે કટ લીધું તો એના માટે હું વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન DE = શું લખી શકું મિત્રો? K dq / r² બરાબર છે? તો મિત્રો, હવે આ જે કટ બિંદુ લીધું આપણે ત્યાંથી આ બિંદુ સુધીનું અંતર હું માની લો કે x છે, કેટલું છે? x જેટલું છે। તો મિત્રો, r ની જગ્યાએ હું અહીંયા x² લખી શકું, x² લખી શકું।
તો મિત્રો આ ઇક્વેશન ની મદદ થી મને આ બિંદુ પર વિદ્યુતભાર આપણે જે કટ કર્યો સળિયા પર એના દ્વારા આ P બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એની માહિતી મળી જાય મિત્રો તો હવે મિત્રો આખા સળિયા દ્વારા આપણે શોધવું હોય તો આ જે ઈ જે છે એનું આપણે સંકલન લઈશું અહીંયા થી અહીંયા સુધી તો આપણને આખા સળિયા દ્વારા આ બિંદુ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે તો મિત્રો E net એટલે કે ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું ઇન્ટિગ્રેશન ઓવર DE બરાબર છે આ DE નું હું શું કરીશ સંકલન કરીશ તો હું લખી શકું અહીંયા ઇન્ટિગ્રેશન ઓવર K dQ અપોન x સ્ક્વેર બરાબર છે તો મિત્રો હવે આ dQ ને આપણે x ના ટર્મમાં અહીંયા વેરિયેબલ શું છે મિત્રો x જે છે બદલાતો રહેશે જો માની લો કે અહીંયા આ જગ્યા પર મેં કોઈ કટ લીધું હોય તો ડિસ્ટન્સ આ x બદલાઈ જાય બરાબર છે મિત્રો x અહીંયા છે એવું x ની કિંમત અહીંયા થી મળે તો અહીંયા x જે છે વેરિયેબલ છે તો મારે dq ને પણ x ના ફોર્મમાં લાવવું પડશે મિત્રો તો અહીંયા કોઈ આપણે લખીએ નોટ કરીને ચાર્જ પર યુનિટ લેન્થ એટલે કે ચાર્જ પર યુનિટ લેન્થ એટલે કે એકમ અંતરમાં વિદ્યુત ભાર કેટલો હશે બરાબર એકમ અંતરમાં એકમ લંબાઈ આવેલા વિદ્યુત ભાર એટલે કે હું એને લેમ્ડા કહી દઉં બરાબર છે ચાર્જ ડેન્સિટી ને હું કહી દઉં લેમ્ડા તો એકમ લંબાઈમાં આવેલા વિદ્યુત ભારની સંખ્યા એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ મિત્રો હું Q બાય L લખી શકું બરાબર છે તો હવે હું આને લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ dQ બાય L લખીશ તો હવે હું dQ ને કરતા બનાવું તો dQ બરાબર અહીંયા લેન્થ મિત્રો આપણી જોડે જે છે એ x જેટલું અંતર છે તો અહીંયા x લખી દો બરાબર છે તો dQ બરાબર શું લખી શકાય લેમ્ડા ઇનટુ dx dx જેટલું આપણે લીધું છે એની પહોળાઈ તો dQ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે લેમ્ડા ઇનટુ dx તો હવે આ જ dQ ની વેલ્યુ હું અહીંયા મૂકી શકું મિત્રો અને લિમિટ ની વાત કરીએ અહીંયા આપણે કોઈ લિમિટ મૂકવી પડશે સંકલનની તો જોઈએ કે આ બિંદુથી આપણે ટોટલ સળિયાનો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીંયાથી અહીંયા આવેલા દરેક બિંદુઓનો સરવાળો આપણે કરવો પડશે તો મિત્રો આ બિંદુથી આ જગ્યા પર એ ડિસ્ટન્સ છે તો પહેલી લિમિટ આપણે એ લખી શકીએ એ થી અહીંયા તો એ અને આ બિંદુનું અંતર છે L તો A પ્લસ L જેટલું ડિસ્ટન્સ થઈ જશે તો P બિંદુથી હું અહીંયા નામ આપી દઉં A અને B તો મિત્રો P બિંદુથી B સુધીનું અંતર કેટલું થશે A જેટલું અને P બિંદુથી A બિંદુ સુધીનું અંતર શું થશે A પ્લસ L થશે મિત્રો બરાબર છે તો હું મિત્રો લિમિટ શું લખી શકું B થી A સુધી તો A ટુ A પ્લસ L આવી લિમિટ હું અહીંયા મૂકી શકું મિત્રો બરાબર છે તો હવે હું અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ જે હશે આ મિત્રો સાઈડ પર લખી લેજો બહુ જ અગત્યનું છે તમારે થિયરીમાં પણ આ લખવું પડશે બરાબર છે K ને હું કોમન આઉટ કાઢી લો કોન્સ્ટન્ટ ટર્મ છે એટલા માટે તો અહીંયા A થી A પ્લસ L dQ અપોન x સ્ક્વેર પણ મિત્રો હવે dQ ની જગ્યા પર હું લેમ્ડા ઇનટુ dx લખી શકું તો dQ ની જગ્યા પર હું અહીંયા લેમ્ડા ઇનટુ dx લખી શકું અને લેમ્ડા પણ મિત્રો કોન્સ્ટન્ટ છે તો k લેમ્ડા ઇનટુ a થી a પ્લસ l dx અપોન x સ્ક્વેર તો મિત્રો હવે આને મારે લખવું હોય તો હું આવી રીતે લખી શકું 1 upon x square into dx બરાબર
तो मित्रों 1 अपॉन x स्क्वायर નું સંકલન શું થશે અહીંયા હું લખું સાઈડ 1 अपॉन x स्क्वायर નું સંકલન બરાબર છે તો આપણે લખી શકીએ x રેસ્ટ ટુ માઈનસ 2 લખી શકીએ છેદમાં છે એને અંશમાં લઈએ તો માઈનસ 2 લખી શકું બરાબર અને સંકલનનો નિયમ આપણને ખબર છે ઘાત ની સાથે આપણે પ્લસ 1 કરીએ છીએ ભાગ્યા માઈનસ 2 પ્લસ 1 થશે બરાબર છે સંકલનનો નિયમ ખબર જ છે તો માઈનસ પ્લસ માઈનસ તો x રેસ્ટ ટુ માઈનસ 1 અપોન માઈનસ 1 તો અહીંયા આપણને મળશે માઈનસ 1 અપોન x 1 अपॉन x स्क्वायर નું સંકલન મિત્રો શું થશે માઈનસ 1 अपॉन x કારણ કે આ x ની માઈનસ 1 ઘાત છે તો પ્લસ કરવી હોય તેને છેદમાં લઈ જવી પડશે તો એને છેદમાં લઈએ અને આ જે માઈનસ હતું એ માઈનસ આપણે અહીંયા મૂકી શકીએ તો મિત્રો x સ્ક્વેર ના સંકલન ની જગ્યાએ આપણે અહીંયા સીધું જ લખી શકીએ કે k લેમ્ડા ઇન્ટુ 1 अपॉन x સ્ક્વેર ની જગ્યાએ માઈનસ 1 अपॉन x અને આપણી લિમિટ છે a થી a પ્લસ l સુધી બરાબર છે તો હવે મિત્રો આપણે લિમિટ ને x ની જગ્યા પર મૂકીશું તો આપણને મળશે k લેમ્ડા ઇન્ટુ પહેલા 1 માઈનસ 1 અપોન a પ્લસ l માઈનસ માઈનસ અને આ પણ માઈનસ છે મિત્રો એટલે ફરી હું માઈનસ કરું કૌંસમાં લખું કે માઈનસ 1 અપોન a આવું કંઈક લખી શકાશે બરાબર છે તો ફાઇનલી આપણે જોઈએ તો k લેમ્ડા ઇન્ટુ 1 અપોન માઈનસ l માઈનસ માઈનસ મિત્રો પ્લસ થઈ જશે તો 1 અપોન a બ્રેકેટ કાઢી નાખું બરાબર તો ફાઇનલી હું આને લખી શકું k લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ k લેમ્ડા ઇન્ટુ 1 अपॉन a માઈનસ 1 अपॉन a પ્લસ l તો મિત્રો આ જે આપણને મળશે એ e નેટ મળશે તો મિત્રો આપણો જવાબ આપણને મળી ગયો છે તો આ એક સળિયો હતો અને આ સળિયા પર ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું હતું અને એને કોઈક બિંદુ P આપણને આપેલું હતું તો આ બિંદુ પર આ સળિયા દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ મારે શોધવું હતું તો આપણે શું કર્યું કે સળિયાનો એક ભાગ લઈ લીધો DQ જેટલું વિદ્યુતભાર ધરાવે છે અને DX જેટલી લંબાઈ ધરાવે છે તો આ બિંદુ દ્વારા આ P બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એ આપણે શોધી લીધું અને આપણે આખા સળિયા પર આનું સંકલન લીધું તો ફાઇનલી આપણને જવાબ મળ્યો E net is equals to k lambda into 1 upon a minus 1 upon a plus l તો આ સળિયા દ્વારા આપણને આ બિંદુ પર આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે હવે બીજી એક વાત કરું મિત્રો કે જો આને એક્ઝામ્પલ ના સ્વરૂપમાં આપણે પૂછીએ તો હું અહીંયા કહી દઉં કે a બરાબર 5 mm છે બરાબર અને l બરાબર સળિયાની લેન્થ જે છે l બરાબર 2 mm કહી દઉં તો તમે મિત્રો l અને a ની કિંમત અહીંયા મૂકી શકો બરાબર છે અને હું લેમ્ડા ની વેલ્યુ આપી દઉં તમને કહી બરાબર હું લેમ્ડા ની વેલ્યુ આપી દઉં અને k ની વેલ્યુ તો મિત્રો તમને ખબર જ છે અચળાંક છે તો આ દરેક વેલ્યુને તમે આ ઇક્વેશનમાં મૂકીને e નેટ આપણને પૂછે તો તમે જવાબ લાવી શકો પણ આ એક કન્ડિશન ક્યારે યુઝ કરી શકો મિત્રો જ્યારે તમને સળિયો આપેલો હોય અને સળિયાની એક્સિસ ઉપર આ સળિયાની એક્સિસ ઉપર તમને કોઈક બિંદુ P આપેલો હોય તો એ P બિંદુ પર આ સળિયા દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે એ આપણે જાણી શકીશું મિત્રો તો મિત્રો અત્યારે આપણે આ વિડિયોમાં એક સળિયા વિશે જોયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો અર્ધવર્તુળ વિશે જોઈશું કે અર્ધવર્તુળ આપણને આપેલું હોય અને એના અહીંયા સેન્ટરમાં કોઈક બિંદુ P આપેલું છે અને એ અર્ધવર્તુળ પર પોઝિટિવ ચાર્જનું વિતરણ થયેલું હોય તો આ અર્ધવર્તુળ દ્વારા આ બિંદુ પર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે કેટલું ક્ષેત્ર લાગશે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું મિત્રો તો ત્યાં સુધી
બધા ખુશ રહો અને સલામત રહો.